गुड मॉर्निंग बच्चा पार्टी एंड वेलकम टू द क्लास ऑफ फिजिक्स विथ सी डी पटेल। जो प्रीवियस लेक्चर नी अंदर आपणे कोईपण पदार्थ ने विद्युत भारित करवानी त्रण रीतो जोई गया। एमां पहली हती घर्षणनी रीत, बीजी संपर्कनी अने तीजी प्रेरणनी रीत। आम आ त्रण रीतोथी कोईपण पदार्थने आपणे विजभारित करी शकीए छे। हवे थोड़ा आगळ वधीए अने आजे भणवानुं छे आपणे विद्युत भारना मूलभूत गुणधर्मो। तो विद्युत भारना त्रण मूलभूत गुणधर्मो छे। पहलो छे विद्युत भारोनो सरवाळो थाय छे, बीजो विद्युत भारनुं संरक्षण थाय छे, अने तीजो विद्युत भारनुं क्वांटमीकरण। तो जोईए पहलो विद्युत भारोनो सरवाळो थाय छे। ओके, तो जो अहीं आगळ विद्युत भार, तो आ विद्युत भारो आपणे आगळ जोई गया कि विद्युत भार ए अदिश राशि छे। केवी राशि छे? अदिश। विद्युत भार ए अदिश राशि, जेम दळ એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે, બરાબર। અને દળનો આપણે સીધે સીધો સરવાળો કરી શકીએ કે ભાઈ એક કિલોગ્રામ, બે કિલોગ્રામ, ત્રણ કિલોગ્રામ હોય તો આપણે એને ટોટલ, બરાબર, એક વત્તા બે વત્તા ત્રણ, આમ છ કિલોગ્રામ, આમ સીધો સરવાળો થઈ શકે। એ જ પ્રમાણે વિદ્યુત ભાર, વિદ્યુત ભાર, વિદ્યુત ભારોનો પણ આ પ્રમાણે સરવાળો શક્ય છે। ક્લિયર? ઓકે, ધારો કે આપણી જોડે આ કોઈ પદાર્થ છે અને એ પદાર્થની અંદર આપણે કહીએ કે ભાઈ વિદ્યુત ભાર Q1 અને Q2 છે। એની અંદર Q1 બરાબર પ્લસ 4 અને Q2 બરાબર માઇનસ 2 વિદ્યુત ભારો રહેલા છે। તો આમ આ પદાર્થનો કુલ વિદ્યુત ભાર Q બરાબર Q1 પ્લસ Q2 ઇઝ ઇક્વલ ટુ પ્લસ 4 પ્લસ માઇનસ 2, બરાબર। આમ 4 માઇનસ 2 એટલે પ્લસ 2, બરાબર। તો આ પ્રમાણે સીધો સરવાળો વિદ્યુત ભારોનો આપણે કરી શકીએ છીએ। ક્લિયર? ઓકે, આ જ પ્રમાણે ધારો કે દળોનું કોઈ તંત્ર હોય, ધારો કે 5 વિદ્યુત ભારોનું બનેલું કોઈ તંત્ર છે, બરાબર। તો એ તંત્રનો ધારો કે કોઈ એક વિદ્યુત ભાર Q1 બરાબર આપણે પ્લસ 2 લઈ લઈએ, Q2 બરાબર માઇનસ 3 લઈ લઈએ, Q3 બરાબર પ્લસ 5 લઈ લઈએ, Q4 બરાબર માઇનસ 1 લઈ લઈએ, Q5 બરાબર પ્લસ 3 લઈ લઈએ। તો આમાં કોઈ તંત્ર હોય કે જે 5 વિદ્યુત ભારોનું બનેલું છે, ક્લિયર, તો એનો કુલ વિદ્યુત ભાર કરવો હોય તો આ બધા જ વિદ્યુત ભારોનું શું કરવું પડે? બેઝિક સરવાળો। તો આમ કુલ વિદ્યુત ભાર Q બરાબર Q1 પ્લસ Q2 પ્લસ Q3 પ્લસ Q4 પ્લસ Q5, બરાબર। અને એનો સરવાળો, ચલો Q1 એટલે પ્લસ 2 પ્લસ માઇનસ 3 પ્લસ 5 પ્લસ માઇનસ 1 પ્લસ 3, બરાબર। આમ 5 ને 3, 8 ને 2, 10 અને માઇનસ 4, આમ 6, બરાબર। તો Q બરાબર 6, બરાબર। આમ વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો કરી શકાય છે। બૈજિક સરવાળો એટલે શું? જો અહીંયા શબ્દ વાપરેલો છે બૈજિક સરવાળો, તો આ બૈજિક સરવાળો મતલબ કે ધન અને ઋણ નો ભેગો સરવાળો, બરાબર। ધન ને ઋણનો ભેગો સરવાળો, અને કેવો સરવાળો કહેવાય? બેઝિક સરવાળો। ક્લિયર? આમ ધારો કે આપણે કોઈ એક તંત્રનો, ધારો કે આપણે આ તંત્રની વાત કરી, તો આ તંત્રનો કુલ વિદ્યુત ભાર આપણે શોધવો હોય, બરાબર, તો માત્ર એ વિદ્યુત ભારોનો ના બેઝિક સરવાળા કરીને આ તંત્રનો કુલ વિદ્યુત ભાર મેળવી શકાય છે। ક્લિયર? તો આમ આ વિદ્યુત ભારોનો સરવાળો થાય છે, બરાબર। તો આ વિદ્યુત ભારના મૂળભૂત ગુણધર્મો થઈ ગયો। ક્લિયર? આપણે સીધે સીધો વિદ્યુત ભારોનો સરવાળો કરી શકીએ। ક્લિયર? કેવો સરવાળો? બેઝિક સરવાળો કરી શકીએ છીએ। ક્લિયર? આમ તમારે સેન્ટેન્સ લખવો, એક વાક્ય, તો આની અંદર એક વાક્ય લખી શકો કે આમ તંત્રનો કુલ વિદ્યુત ભાર, કુલ
विद्युत भार मात्र बराबर आ तंत्रनो जे कुल विद्युत भार क्यों शोध आपणे कुल विद्युत भार ए मात्र विद्युत भारोना बैजिक सरवाळा करीने मेळवी शकाय छे बराबर बैजिक सरवाळा करीने मेळवी शकाय छे बराबर હવે આ મૂળભૂત ગુણધર્મને વિદ્યુત ભારોનો સરવાળાનો ગુણધર્મ એટલે કે વિદ્યુત ભારોનો સરવાળો થાય છે એમ કહેવામાં આવે છે સિમ્પલ બરાબર ઓકે ચલો એ જ પ્રમાણે બીજું જોઈએ કે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે ક્લિયર વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે તો જો સંરક્ષણ થવું એનો મતલબ શું તો સંરક્ષણ થવું એનો મતલબ કે એ વસ્તુનું રક્ષણ થવું એટલે કે એનો નાશ ન થવો કે નવો કોઈ વિદ્યુત ભાર એની અંદર ઉત્પન્ન થવો બરાબર જેમ ઉર્જા સંરક્ષણનો નિયમ છે કે ભાઈ ઉર્જાનો નાશ થતો નથી કે નવી ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી માત્ર ઉર્જાનું સ્વરૂપ બદલી શકાય કે એક ઉર્જામાંથી બીજી ઉર્જામાં એમાં રૂપાંતર કરી શકાય છે બસ એના જેવું જ અહીંયા આગળ વિદ્યુત ભારનું સંરક્ષણ બરાબર એનો મતલબ કે સંરક્ષણ થવું એટલે કોઈ ફેરફાર થવો નહીં આપણે લખીએ કે સંરક્ષણ થવું એનો મતલબ કે જે તે તંત્રમાં કોઈ ફેરફાર થવો નહીં ક્લિયર સંરક્ષણ થવાનો મતલબ થાય કે ફેરફાર થવો જો અગાઉ આપણે એક ઉદાહરણ જોઈ ગયા કાચ અને રેશમનું બરાબર તો અહીંયા આગળ આપણે એ ઉદાહરણ લઈએ કે દાખલા તરીકે કોઈ એક કાચ અને રેશમનું કપડું અથવા તો રેશમ લઈ લઈએ કે રેશમનું બનેલું એક તંત્ર વિચારીએ તંત્ર વિચારો બરાબર કાચ અને રેશમનું બનેલું આપણે એક તંત્ર વિચારીએ ધારો કે અહીંયા આગળ એક કાચનો સળિયો કાચ એટલે આપણે કાચનો સળિયો લઈ લઈએ અને કાચનો સળિયો પરનો કુલ વિદ્યુત ભાર શરૂઆતમાં એનો વિદ્યુત ભાર ધારો કે ઝીરો છે બરાબર એટલે કે જેટલા ધન વિદ્યુત ભારો છે એની અંદર એટલા જ ઋણ વિદ્યુત ભારો છે એટલે કે શરૂઆતમાં આ કાચના સળિયાનો કુલ વીજભાર શૂન્ય છે ક્લિયર આ કાચનો સળિયો બરાબર અને શરૂઆતમાં રેશમનું કપડું લઈએ જે છે બરાબર આ ધારો કે રેશમનું કપડું છે તો એનો પણ વિદ્યુત ભાર શૂન્ય છે બરાબર આનો પણ કુલ વીજભાર શૂન્ય છે બરાબર આ છે રેશમ આ બંનેનું બનેલું આ એક તંત્ર વિચારીએ આપણે આ ધારો કે આ એક તંત્ર થઈ ગયો બરાબર છે તો હવે અહીં આની અંદર કોઈ પ્રક્રિયા થતી નથી તો આ તંત્રનું બરાબર આ તંત્રનું તંત્ર એટલે કાચ અને રેશમ બરાબર બંનેનું એક તંત્ર બનાવ્યું છે તો આ તંત્રનું કુલ વીજભાર બોલો કેટલો થશે આનો ઝીરો અને આનો ઝીરો તો કુલ વીજભાર શૂન્ય થાય છે હવે આ બંનેને એકબીજા સાથે ઘસતા બરાબર પ્રક્રિયા કરાવો છો તમે બરાબર કાચના સળિયાને આપણે રેશમ સાથે ઘસીએ છીએ તો આપણે જાણીએ છીએ કે ભાઈ કાચનો સળિયો ધન વીજભારિત થાય છે અને રેશમ ઋણ વીજભારિત થાય છે એનો મતલબ કે આની અંદરથી બે ઇલેક્ટ્રોન અહીંયા જાય છે બરાબર અને બે ઇલેક્ટ્રોન આ ગુમાવે એટલે આ ધન વીજભારિત બને અને આ ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ વીજભારિત બને બરાબર તો અહીં પ્રક્રિયા થતા બરાબર બંનેને અહીંયા આપણે લખીએ કે ભાઈ બંનેને એકબીજા સાથે ઘસતા બરાબર એનો મતલબ કે પ્રક્રિયા થતો બરાબર તો પ્રક્રિયા થાય તો શું થશે તો અહીં કાચનો જે સળિયો હતો બરાબર તો આ તંત્ર થોડીક જગ્યા ઓછી છે તો આ કાચનો સળિયો હતો બરાબર એ ઇલેક્ટ્રોન ગુમાવે છે અને એ ઇલેક્ટ્રોન ગુમાવી ધારો કે બે ઇલેક્ટ્રોન ગુમાવી અને એ ધન વીજભારિત થશે
तो हवे ए धन विजभारित थशे तो एमां बे प्रोटोन वध्या बराबर अने अहीं रेशमनुं कपड़ुं जे छे ए बे इलेक्ट्रॉन मेळवी अने ऋण विजभारित थाय छे એટલે હવે ક્યુ બરાબર માઇનસ ટુ બરાબર અહીંયા આગળ વિદ્યુતભાર આ કાચ એટલે કે કાચનો સળિયો અને આ રેશમનું કપડું છે જો બંનેને એકબીજા સાથે ઘસાય એટલે શું થયું તો આ ઇલેક્ટ્રોન જે છે એ રેશમના કપડા ઉપર ગયા એટલે કે રેશમના કપડાએ ઇલેક્ટ્રોન મેળવી અને ઋણ વીજભારિત થાય છે અને કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવી અને ધન વીજભારિત થાય છે ક્લિયર ઓકે તો પ્રક્રિયા પછી આ જુઓ પ્રક્રિયા પછી આ તંત્રનો આ તંત્ર છે તો આ તંત્રનો પ્રક્રિયા પછી કુલ વીજભાર કેટલો તો જો આપણે ગણી કાઢીએ કુલ વીજભાર બરાબર ચલો પ્લસ ટુ પ્લસ માઇનસ ટુ બરાબર બોલો પ્લસ ટુ અને માઇનસ ટુ ઝીરો આમ પ્રક્રિયા પહેલાં આ હતું પ્રક્રિયા પહેલાં તો પ્રક્રિયા પહેલા પણ તંત્રનો કુલ વિદ્યુત ભાર કેટલો હતો ઝીરો અને પ્રક્રિયા પછી પણ જુઓ તો તંત્રનો કુલ વિદ્યુત ભાર કેટલો છે ઝીરો છે ક્લિયર આમ અહીં વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે જુઓ અહીંયા આગળ કોઈ ફેરફાર થયો નહીં આના કુલ વિદ્યુત ભાર તંત્રના કુલ વિદ્યુત ભારમાં કોઈ ફેરફાર થયો નહીં પ્રક્રિયા પહેલાં પણ શૂન્ય હતો અને પ્રક્રિયા પછી પણ કુલ વિદ્યુત ભાર એનો શૂન્ય જ છે બરાબર આમ આના ઉપરથી કહી શકાય કે જો અહીંયાનો નિયમ લખું છું આમ આના ઉપરથી કહી શકાય કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા જો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા મતલબ કે આની અંદર કોઈ વિદ્યુત ભાર ઉમેરી પણ ન શકાય આ તંત્રની વાત કરું છું કે બહારથી કોઈ ઇલેક્ટ્રોનને આપણે ઉમેરી પણ ન શકીએ કે આની અંદરથી કોઈ ઇલેક્ટ્રોન બહાર પણ ના જઈ શકે બરાબર આમ આને શું કહેવાય વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર તો અલગ કરેલ તંત્રમાં ગમે તે પ્રક્રિયા થાય ગમે તે પ્રક્રિયા થાય તો પણ તંત્રમાંના વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો અચળ રહે છે અચળ રહે છે બોલો તો આનો બંનેનો આપણે સરવાળો કરો કુલ વિદ્યુત ભાર કેવો થઈ ગયો અચળ ભલે આને અહીંયા આપણે ઘસ્યો તો એક ધન વીજભારિત થયો અને એક ઋણ વીજભારિત થયો પણ જો બંનેનો બૈજિક સરવાળો કરો તમે તો બંનેનો બૈજિક સરવાળો શૂન્ય થાય છે ક્લિયર આમ આને વિદ્યુત ભારનું સંરક્ષણ થયું એમ કહેવામાં આવે છે બોલો ક્લિયર આપણે એવું એકદમ ઇઝી બરાબર જો મિત્રો આ જ વસ્તુ આપણને ટેક્સ્ટબુકની અંદર સ્વાધ્યાયમાં 1.5મો દાખલો જે છે એની અંદર પૂછેલી છે ક્લિયર જો હું રકમ લખી અને આ જ વસ્તુ તમને સમજાવું જો આપણે તો જો અહીંયા આગળ સ્વાધ્યાયનો 1.5મો દાખલો છે જો રકમ જોઈએ આપણે કે જ્યારે કાચના સળિયાને જો કાચના સળિયાને રેશમી કાપડ સાથે ઘસવામાં આવે છે ત્યારે વિદ્યુત ભાર બંને પર દેખા દે છે બંને પર દેખા દે છે મતલબ કે જુઓ અહીંયા આગળ કાચનો સળિયો છે અહીંયા આગળ રેશમનું કાપડ છે બંનેને એકબીજા સાથે ઘસો એટલે એક ધન વીજભારિત થાય છે અને એક ઋણ વીજભારિત થાય છે આમ વિદ્યુત ભાર જે છે બંને પર દેખા દે છે એટલે બંને ઉપર જોવા મળે છે કાચનો સળિયો ધન વીજભારિત થાય છે અને રેશમ ઋણ વીજભારિત આવી ઘટના પદાર્થની અન્ય જોડીઓ સાથે પણ જણાય છે પેલી શ્રેણી લખાઈ હતી એમાં ગમે તે પદાર્થો અને ઘર્ષણ કરાવો તો બંનેમાંથી કોઈ એક ધન વીજભારિત અને બીજો ઋણ વીજભારિત થાય બરાબર ઓકે વિદ્યુત ભારના સંરક્ષણના નિયમ સાથે આ બાબત કેવી રીતે સુસંગત છે તે સમજાવો બસ આ એ જ વસ્તુ છે અહીંયા આગળ ક્લિયર કે શરૂઆતમાં કાચનો સળિયો છે એનો કુલ વિદ્યુત ભાર ઝીરો છે કે જેટલા પ્રોટોન છે જેટલા એટલા જ ઇલેક્ટ્રોન છે રેશમમાં પણ એ જ કન્ડિશન છે કે જેટલા ધન વિદ્યુત ભાર છે એટલા જ ઋણ વિદ્યુત ભાર છે એટલે કુલ વિદ્યુત ભાર ઝીરો હવે બંનેને ઘસો
બરાબર, એટલે આપણે સંરક્ષણની ભાષામાં આપણે વાત કરીએ નિયમવર્ત તો યોગ્ય પ્રક્રિયા કરતા, બરાબર, ગમે તે પ્રક્રિયા થાય તો શું થશે? તો આની અંદરથી ધારો કે બે ઇલેક્ટ્રોન જે છે એ રેશમના કપડા ઉપર જાય છે, એટલે બે ઇલેક્ટ્રોન ગુમાવી અને કાચનો સળિયો જે છે એ ધનવીજભારિત બને છે અને રેશમનું કપડું જે છે એ ઋણવીજભારિત બને છે. એટલે અહીંયા આગળથી બે ઇલેક્ટ્રોન ગયા તો અહીંયા આગળ બે જ પ્રોટોન બચશે, ત્રણ નહીં. ક્લિયર? તો આમ આ બંનેનો એટલે કે આ તંત્રનો કુલ વિદ્યુતભાર, જો એકનો પ્લસ ટુ અને એકનો માઇનસ ટુ, તો કુલ વિદ્યુતભાર શૂન્ય થઈ જાય છે. બરાબર, એટલે શરૂઆતમાં પણ આ બંનેનો એટલે કે આ બંનેથી બનતા તંત્રનો કુલ વિદ્યુતભાર ઝીરો હતો અને પ્રક્રિયા થયા પછી પણ ઝીરો છે. આમ આપણે કહી શકીએ કે કાચ અને સળિયાને એકબીજામાં ઘસવામાં આવે, એકબીજાની સાથે ઘસવામાં આવે, બરાબર, તો તેનો કુલ વિદ્યુતભાર, બરાબર, પ્રક્રિયા પહેલાં અને પ્રક્રિયા પછી શૂન્ય રહે છે. આમ આ ઘટના જે છે એ વિદ્યુતભારના સંરક્ષણના નિયમ સાથે સુસંગત છે. ક્લિયર? આ જ વસ્તુ આની અંદર લખવાની થાય. બોલો, આપણે એકદમ ઇઝી. ક્લિયર? ઓકે, હવે ત્રીજો ગુણધર્મ આપણે જોઈએ, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. ક્લિયર? ચલો આ કાઢ નાખું. જો હવે વિદ્યુતભારનો મૂળભૂત ગુણધર્મનો ત્રીજો ગુણધર્મ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, તો જો પહેલાં આપણે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું સ્ટેટમેન્ટ લખી દઈએ કે કુદરતમાં જોવા મળતા તમામ વિદ્યુત ભારોનું મૂલ્ય કોઈ એક મૂળભૂત વિદ્યુતભાર ઈ ના પૂર્ણ ગુણાકમાં હોય છે. ઓકે, એટલે કે કુદરતમાં જોવા મળતા તમામ વિદ્યુતભારો, એટલે વિદ્યુતભારો એટલે વિદ્યુતભાર ક્યુ નું મૂલ્ય, એટલે કે ક્યુનું મૂલ્ય કોઈ એક મૂળભૂત વિદ્યુતભાર, એટલે કે મૂળભૂત વિદ્યુતભારને આપણે ઈ કહીએ, ના પૂર્ણ ગુણાંક એટલે પૂર્ણ સંખ્યાની વાત કરે છે, માં જ હોય છે. એટલે આવું ઇક્વેશન બને. ક્લિયર? ઓકે, ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન ઈ, બરાબર, જ્યાં એન બરાબર પૂર્ણાંક સંખ્યા અને ઈ એ મૂળભૂત વીજભાર, અને એનું મૂલ્ય આપણને ખબર છે 1.6 × 10⁻¹⁹ કુલમ. ક્લિયર? ઓકે, જો હવે આ વિદ્યુતભાર જો ધન હોય તો પૂર્ણાંક સંખ્યા ધન લેવામાં આવે, બરાબર. જો વિદ્યુતભાર ધન હોય તો પૂર્ણાંક સંખ્યા કેવી? ધન. અને જો વિદ્યુતભાર ઋણ હોય તો પૂર્ણાંક સંખ્યા ઋણ લેવામાં આવે છે, બરાબર. પણ અપૂર્ણાંક સંખ્યા ક્યારેય ના લેવાય, બરાબર. અપૂર્ણાંક સંખ્યા ક્યારે ના લેવાય, એટલે આ એન પ્લસ પણ હોઈ શકે ને માઇનસ, કારણ કે ધન વિદ્યુતભાર એ શું દર્શાવે છે? પ્રોટોન. અને ઋણ વિદ્યુતભાર એ ઇલેક્ટ્રોન દર્શાવે છે. એટલે ક્યારેક આ ઇક્વેશનમાં આવું લખેલું હોય તો ગભરાઈ ના જતા, ક્યુ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ એની. જો પ્લસ હોય તો એનો મતલબ કે પ્રોટોન છે, અને જો માઇનસ હોય તો એનો મતલબ કે ઇલેક્ટ્રોનની વાત કરે છે. ક્લિયર? તો આ તમે આ પ્રમાણે પણ લખી શકો, ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની, બરાબર, આ સૂત્રો લખેલા છે આ પ્રમાણે. ક્લિયર? પ્લસ ઓર માઇનસથી દર્શાવો તો પણ ચાલે, પણ હંમેશા કહેવામાં હશે પૂર્ણ ગુણાંક, એટલે કે પૂર્ણ સંખ્યા હોવી જોઈએ. અપૂર્ણાંક સંખ્યા ચાલે નહીં, અપૂર્ણાંક સંખ્યા ન હોય, બરાબર, અપૂર્ણાંક સંખ્યા હોય નહીં. કોઈ એવું કીધું કે અડધો પ્રોટોન કે અડધો ઇલેક્ટ્રોન, બરાબર, એવું ના કહેવાય કે ભાઈ કોઈ પદાર્થની અંદર દોઢ ઇલેક્ટ્રોન છે
દોઢ ઇલેક્ટ્રોન હોય નહીં, માણસો દોઢ હોય લે, તો અડધો એટલે કે 0.5 કે દોઢ કે અઢી આવા ઇલેક્ટ્રોન કે પ્રોટોન હોય નહીં, બરાબર? તો આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન હંમેશા પૂર્ણ ગુણકમાં જ હોય, ક્લિયર? તો આમ કુદરતમાં જોવા મળતા તમામ વિદ્યુત ભારોનું મૂલ્ય કોઈ એક મૂળભૂત વિદ્યુત ભાર એના પૂર્ણ ગુણકમાં જ હોય છે. તો ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન ઈ, આ ઇક્વેશન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, બરાબર છે? તો કોઈપણ પદાર્થમાં રહેલા વિદ્યુત ભારોની જો આપણે સંખ્યા શોધવી હોય, જો એન એ શું છે, પૂર્ણક સંખ્યા છે, કેટલા વિદ્યુત ભારો એટલે કે કેટલા ઇલેક્ટ્રોન અને કેટલા પ્રોટોન રહેલા છે એ શોધવું હોય તો આના ઉપરથી આપણે શોધી શકીએ, ક્લિયર? ઓકે, દાખલા તરીકે આપણે એક એમસીક્યુ લઈએ. જુઓ અહીંયા આગળ કે એક તટસ્થ પદાર્થમાંથી, ધારો કે એક તટસ્થ પદાર્થમાંથી કોઈ પ્રક્રિયા દ્વારા 10^19 ઇલેક્ટ્રોન દૂર કરવામાં આવે તો પદાર્થ પરનો વિદ્યુત ભાર કેટલો હશે, બરાબર? અને તમને ઓપ્શન આપેલા હોય કે ભાઈ -1.60, +1.6 કે 1.6×10⁻¹⁹, બરાબર? તો જો હોશિયાર છોકરો હોય તો તરત એને ખ્યાલ આવી જાય કે ભાઈ તટસ્થ પદાર્થમાંથી પ્રક્રિયા દ્વારા ઇલેક્ટ્રોનને દૂર કરવામાં આવે છે. હવે કોઈપણ પદાર્થમાંથી જો તટસ્થ પદાર્થ છે, બરાબર, હવે એની અંદરથી ઇલેક્ટ્રોનને દૂર કરીએ, બરાબર છે? ધારો કે આની અંદરથી આપણે ઇલેક્ટ્રોન દૂર કરીએ તો બોલો એ પદાર્થ કેવો થાય? ધન વીજભારી. એનો મતલબ કે જો ઋણ જવાબ ના આવે, ઝીરો જવાબ ના આવે, ધન જવાબ આવે, આટલી વસ્તુ ક્લિયર થઈ, બરાબર? હવે વિદ્યુત ભાર કીધો છે અને અહીંયા આગળ ઇલેક્ટ્રોનની સંખ્યા આપેલી છે, બોલો તો આ સૂત્રનો ઉપયોગ થાય? તો બોલો ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન ઈ, બરાબર? તમારે શું શોધવું છે? વિદ્યુત ભાર શોધવો છે, બરાબર? તો એન કેટલા આપેલા છે? 10^19 ગુણ્યા ઈ, ખબર છે આપણને, 1.6×10⁻¹⁹, બોલો પ્લસ માઇનસ ગયા કેટલો આવે? 1.6, એટલે આ પ્લસ થશે કારણ કે ઇલેક્ટ્રોન દૂર થાય છે તો વીજભાર કેવો થશે? ધન, એટલે આ આન્સર આવશે. બોલો ક્લિયર આવડે એવું એમ શીખ્યું, બરાબર? ચલો એ જ રીતે ધારો કે તમને એવું પૂછે કે આ પદાર્થમાં એટલે કે તટસ્થ પદાર્થમાં કોઈ પ્રક્રિયા દ્વારા 10^19 જેટલા ઇલેક્ટ્રોન ઉમેરવામાં આવે છે, બરાબર, તો વિદ્યુત ભાર કેટલો? તો બોલો ઉમેરવામાં આવતો હોય તો જુઓ ઇલેક્ટ્રોનને તમે ઉમેરો એટલે પદાર્થ ઋણ વીજભારિત થાય, બરાબર? આ તટસ્થ પદાર્થ છે એની અંદર આપણે ઇલેક્ટ્રોનને ઉમેર્યા, કેવો થાય? ઋણ વીજભાર, એટલે સીધે સીધો આન્સર આવે, ગણવાની કોઈ જરૂર નથી, ગણશો તો એ જ પ્રમાણે આવશે. ક્યુ ઇઝ ઇક્વલ ટુ એની, ક્યુ બરાબર એન છે 10^19 ગુણ્યા 1.6×10⁻¹⁹, એટલે +-19 જશે અને અહીંયા આવશે 1.6, ઇલેક્ટ્રોન ઉમેર્યા છે એટલે માઇનસ થઈ જશે, ક્લિયર? તો -1.6 આવશે, ક્લિયર? તો આ પ્રકારના એમસીક્યુ પૂછાય તો આવડવા જોઈએ, ક્લિયર? અથવા તો ચલો તમને બીજી રીતે કોઈ પૂછે કે ભાઈ 1 કુલંબ વિદ્યુત ભારમાં રહેલા ઇલેક્ટ્રોનને પ્રોટોનની સંખ્યા, જો આના ઉપરથી આ ઇક્વેશનનો ઉપયોગ કરી અને આપણે એમસીક્યુ આ પ્રકારના ગણીએ કે ભાઈ 1 કુલંબ વિદ્યુત ભારમાં રહેલા ઇલેક્ટ્રોન કે પ્રોટોનની સંખ્યા કેટલી તો બોલો કયું ઇક્વેશન આ જ આવશે? ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન ઈ. શું શોધવાનું છે? ઇલેક્ટ્રોન ને પ્રોટોનની સંખ્યા, તો એનને કરતાં બનાવો તો એન બરાબર ઈ આ બાજુ આવશે એટલે ક્યુ અપોન ઈ. ચલો ક્યુ કેટલો છે? 1 કુલંબ વિદ્યુત ભાર આપેલો છે તો 1 કુલંબ અને ઈનું મૂલ્ય આખું જગત જાણે છે
કે 1.6 ગુણ્યા 10^-19 કુલમ, ચલો કુલમ કુલમ હવામાં, અને 1/16 કરશો એટલે આવશે 0.625 ગુણ્યા 10^19 માઇનસ છે ઉપર જાય એટલે પ્લસ થઈ જશે એટલે 1 કાપ એટલે 6.25 ગુણ્યા 10^18 આવશે બરાબર એટલે એપ્રોક્સિમેટલી 6 × 10^18 જેટલા ઇલેક્ટ્રોન કે પ્રોટોન આની અંદર હશે એક કુલંબ વિદ્યુત ભારમાં બોલો ક્લિયર આવડે એવું એકદમ ઇઝી સરળ ચલો એ જ પ્રમાણે આવો કોઈ એમસીક્યુ પૂછે તમને બરાબર જો આ પ્રકારે કોઈ એમસીક્યુ પૂછે જો આવા એમસીક્યુ પૂછાય એકદમ સરળ સરળ ઇઝી ઇઝી બરાબર કે ભાઈ એક પદાર્થનો વિદ્યુત ભાર એ ક્યુ બરાબર 6 nC છે બરાબર 6 nC બરાબર તો તેમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી બોલો તો વિદ્યુત ભાર તમને આપી દીધો ક્યુ બરાબર 6 × 10^9 એટલે −9 કુલમ થાય અને ઇક્વેશન છે ક્યુ બરાબર ne ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો તો nq/e બોલો ક્યુ કેટલા છે 6 × 10^-9 અને નીચે 1.6 × 10^-19 −19 ઉપર જાય એટલે પ્લસ થાય તો 10^10 અને આ બંનેનો ભાગાકાર કરો એટલો આન્સર આવે તો એટલી સંખ્યા ઇલેક્ટ્રોનની આની અંદર હશે બોલો ક્લિયર એકદમ સરળ એકદમ ઇઝી બરાબર આવડી જાય એવું ચલો આ સૂત્ર ઉપરથી એક સ્વાધ્યાયનો દાખલો જોઈ લઈએ તો જુઓ સ્વાધ્યાયનો 1.11 દાખલો એમાં એ શું કહે છે કે ઊન સાથે ઘસાયેલ એક પોલિથીન ટુકડા પર જો ઊન અને પોલિથીનની વાત છે તો અહીંયા આગળ આપણે એક પોલિથીનનો ટુકડો લઈ લઈએ આ પોલિથીન અને એક ઊન છે બરાબર આ ઊન બરાબર એક ટુકડા પર 3 × 10^-7 ઋણ વિદ્યુત ભાર છે બરાબર પોલિથીનના ટુકડા ઉપર છે બરાબર કેટલા ઇલેક્ટ્રોન છે 3 × 10^-7 કુલંબ ઋણ વિદ્યુત ભાર એટલે ઊન ઉપરથી ઇલેક્ટ્રોન જે છે એ પોલિથીન પર જાય છે તો વિદ્યુત ભાર કેટલો ક્યુ બરાબર માઇનસ કેમ લખ્યો કારણ કે ઋણ વિદ્યુત ભાર છે એટલે 3 × 10^-7 કુલંબ એ તો આ સ્થાનાંતરિત થયેલ ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો કેટલા ઇલેક્ટ્રોન ઊન ઉપરથી પોલિથીન ઉપર સ્થાનાંતરિત થયા હશે બરાબર ઊન અને પોલિથીનને ઘસવામાં આવ્યા તો પોલિથીનના ટુકડા ઉપર આટલા ઋણ વિદ્યુત ભાર જાય છે બરાબર છે ઓકે તો એ ઇલેક્ટ્રોનની એટલે કે ઋણ વિદ્યુત ભારની સંખ્યા આપણે શોધવાની છે તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા છે ઓબ્વિયસલી ઊન ઉપરથી પોલિથીન ઉપર કારણ કે પોલિથીન ટુકડા ઉપર આટલા ઋણ વિદ્યુત ભાર છે ક્લિયર પોલિથીનના ટુકડા ઉપર આટલા વિદ્યુત ભાર છે તો શાના ઉપરથી શાના ઉપર જશે તો ઊન ઉપરથી પોલિથીન ઉપર જશે ક્લિયર ઓકે તો આપણે જુઓ એન શોધી કાઢીએ તો બોલો કઈ સૂત્ર આવશે ક્યુ ઇઝ ઇક્વલ ટુ એન ઇ ચલો અહીંયા સ્મોલ ક્યુ લીધો છે તો આપણે સ્મોલ ક્યુ લઈ લઈએ બરાબર તો એન ઇઝ ઇક્વલ ટુ ક્યુ બાય ઇ બોલો ક્યુ કેટલો છે −3 × 10^-7 ઇ કેટલો છે તો ઇ −1.6 × 10^-19 જો ઇલેક્ટ્રોન છે એટલે આપણે માઇનસ વિદ્યુત ભાર લઈશું ચલો −−, પ્લસ થઈ જશે બરાબર અને આ બંનેનું સાદુરૂપ આપશો તમે તો એનો આન્સર મળશે 1.875 × 10^12 બરાબર 19 ઉપર જશે તો 19 માંથી 7 જશે એટલે 10^12 તો આટલા ઇલેક્ટ્રોન ઊન ઉપરથી પોલિથીન ઉપર જશે આમ લખવાનું કે આટલા ઇલેક્ટ્રોન કારણ કે પૂછ્યો છે પ્રશ્ન સંખ્યા શોધે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થાય છે તો તેઓ ઊન પરથી પોલિથીન પર
સ્થાનાંતરિત થાય છે. ક્લિયર? ચલો હવે બીજો પ્રશ્ન પૂછો કે ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે, તો બોલો હા કે ના. તો કે હા, કારણ કે આપણને ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રોન દળ ધરાવે છે, પહેલાં જ લેક્ચરમાં કીધું હતું, બરાબર. તો આ એ થયો, આપણે આ એનો આન્સર શોધી કાઢ્યો. ચલો હવે બીનો આન્સર, બરાબર, કે ભાઈ ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે, તો કે હા. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન દળ ધરાવે છે, બરાબર. અને ઇલેક્ટ્રોનનું દળ કેટલું? તો કે એક ઇલેક્ટ્રોનનું દળ, એટલે કે એમ ઈ માસ ઓફ ઇલેક્ટ્રોન, 9.1 × −31 કેજી છે. ક્લિયર? એક ઇલેક્ટ્રોનનું દળ. જો આમાં એવું પૂછે કે કેટલું દળ સ્થાનાંતરિત થયેલ છે, તો આપણે દળ શોધવું પડે. તો જો આપણે દળ શોધી કાઢીએ કે ભાઈ એક ઇલેક્ટ્રોનનું દળ આટલું છે, જુઓ, તો કે એક ઇલેક્ટ્રોનનું દળ બરાબર એમી, એમી એટલે 9.1 × −31 કા, તો કેટલા ઇલેક્ટ્રોન સ્થાનાંતરિત થાય છે? આ એન ઇલેક્ટ્રોન, એટલે કે 1.875 × −12, બરાબર. હવે જુઓ, આ અમુક સાહિત્યમાં તમને એપ્રોક્સિમેટલી 2 કરીને પણ આપેલા છે કે એન બરાબર એપ્રોક્સ 1.8, એટલે એપ્રોક્સિમેટલી 2 × 10^12 ઇલેક્ટ્રોન, બરાબર. આવો જવાબ પણ આપેલો હશે, બરાબર. ઓકે, તો આ પણ સાચો જ છે. ઓકે, તો અહીંયા લખીએ આપણે કે ભાઈ એન ઇલેક્ટ્રોન, બરાબર, એન ઇલેક્ટ્રોનનું દળ કેટલું થશે? તો દળ એમ બરાબર, ચલો, એન ગુણ્યા એમી, તો એમી ઇન્ટુ એન. તો બોલો એન કેટલા છે? તો અરે 1.875 × 10^12 ગુણ્યા માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10^-31 કિલોગ્રામ, બરાબર છે. તો જો આ બંનેનો તમે ગુણાકાર કરશો તો આવશે 1.7 × 10^-18 કેજી, એટલે આ એપ્રોક્સિમેટલી 2 × 10^-18 કિલોગ્રામ જેટલું દળ થશે. આ લખો તો પણ સાચું અને આ પણ સાચું જ છે, બરાબર. પણ અમુક સાહિત્યમાં આવો આન્સર આપેલો છે, બરાબર, એટલે તમે આ લખશો તો પણ ચાલશે. ક્લિયર? ઓકે, આમ અહીં જુઓ કોનું દળ વધશે અને કોનું દળ ઘટશે. આમ પોલિથીન ઉપર ઇલેક્ટ્રોન આવે છે, એટલે પોલિથીનનું દળ વધશે. પોલિથીનનું દળ શું થશે? ભાઈ વધશે, બરાબર. જ્યારે ઊનનું દળ શું થશે? ઘટશે, બરાબર. આ વધશે. ક્લિયર? ઓકે, જો તમને આટલો આન્સર માગેલો છે, દળમાં કેટલો ઘટાડો થાય, તો દળમાં થતો ઘટાડો, બરાબર, આ જે છે, બરાબર, ઊનથી પોલિથીન તરફ દળનું સ્થાનાંતર કીધું છે ને, તો દળમાં થતો વધારો, વધારો આવશે ને, અહીંયા પોલિથીન ઉપર એટલા ઇલેક્ટ્રોન આવે છે એટલે વધશે, તો દળમાં થતો વધારો, આટલું દળ વધશે પોલિથીનનું. ક્લિયર? ઓકે, તો ચલો આ પ્રકારના પ્રશ્નો હોય, સોરી, દાખલા પૂછ્યા હોય એકદમ ઇઝી સરળ, તો આવડવા જોઈએ. જો આ એક સૂત્ર નવું છે, બરાબર છે. હવે આ સૂત્ર ઉપરથી એક્ઝામ્પલ બને, બરાબર. જો આ સૂત્ર ઉપરથી તમને એક MCQ કરાવડાવું, જુઓ. તો જુઓ, આવો કોઈ MCQ પૂછેલો હોય કે ભાઈ 75 કિલોગ્રામ દ્રવ્યમાન ધરાવતા ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર ખાલી જગ્યા છે. તો જુઓ, તમને દળ આપી દીધેલું અહીંયા આગળ, એમ બરાબર 75 કિલોગ્રામ. હવે શોધવાનું શું તમારે? વિદ્યુત ભાર ક્યુ શોધવાનો છે. તો ઇક્વેશન શું છે આપણી જોડે? Q = NE. કયો વિદ્યુત ભાર શોધવાનો છે? ઇલેક્ટ્રોન પરનો, બરાબર, એટલે ઇલેક્ટ્રોન આપેલા છે. ઓકે, હવે આ સૂત્રનો ઉપયોગ કરો. જુઓ, અહીંયા આગળ શું નથી આપણી જોડે? N નથી. તો N શોધી કાઢીએ આપણે, બરાબર, આટલા દ્રવ્યમાનમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી કાઢીએ આ સૂત્ર ઉપરથી. જુઓ, તો M = N × ME. તો N શોધવાનું આપણે પહેલાં, તો N ને કરતા બનાવીએ તો શું થાય? M / ME.
तो चलो एम के 75 किलोग्राम छेद में एम ई के तो मास ऑफ इलेक्ट्रॉन 9.1 × 10⁻³¹. हवे आ वेल्यू याद रही जवी जोईए. तो जो आ बने तमे भागाकार करशो तो ये आवशे 8.24 × 10³¹ एन. तो आटला इलेक्ट्रॉन थया बराबर. आनी अंदर इलेक्ट्रॉन नी संख्या आटली हशे. क्लियर. हवे एनो विद्युत भार शोधी काढो. तो एन नी किंमत मूको 8.24 × 10³¹ જો ઋણ વિદ્યુત ભાર છે એટલે એની વેલ્યુ માઇનસ 1.6 × 10⁻¹⁹ કુલમ. ચલો આનો ગુણાકાર કરશો એટલે આન્સર આવશે −13.184 × 10¹² બરાબર. એક પોઈન્ટ કાપીએ આપણે તો −1.18 છે એટલે 20 લખાય એટલે 2 લખાય એટલે 1.32 લખી શકો તમે પાછળ × 10³ કુલમ. તો આટલો વિદ્યુત ભાર એની અંદર હોય. બોલો ક્લિયર આપણી જાય એવું. તો આ પ્રકારના એમસીક્યુ હોય બરાબર. વિડીયો પોઝ કરી અને સ્ક્રીનશોટ લઈ અને લખી દેવાના બધા જ એક્ઝામ્પલ, બધા જ એમસીક્યુ. આ પ્રકારના એમસીક્યુ પૂછાતા હોય છે, એકદમ સરળ, એકદમ ઇઝી. તો ભણતા રહો, રોજનું રોજ તૈયાર કરતા રહો. ટાટા, બાય બાય.